અત્યારે હું અરણેશ્વર આવેલો છું. આજે 27 જુલાઈ 2018 ગુરુ પૂર્ણિમા નિમિત્તે, અને હું જ્યારે આવું ત્યારે દૂરથી મને આ વૃક્ષ દેખાતું હતું, અને આ રાયણનું વૃક્ષ છે. અને ખાસ આ વિડીયો શૂટ કરવા પાછળના હેતુમાં આ ઝાડ હું જ્યાં સુધી સમજું છું, જાણું છું, ત્યાં સુધી અંદાજે 150 વર્ષ જૂનું છે. કારણ કે રાયણના ઝાડનો પ્રોગ્રેસ બહુ જ ધીરો, સ્ટો એન્ડ સ્ટેડી હોય છે. અને આ ખાસ તો એની બખોલ મારે તમને બતાવી છે, ખાસ કે કદાચ આજના સમયમાં આવી બખોલ જવલ્લે જ હોઈ શકે. આપ જોઈ શકો છો કે આર પાર બખોલ છે. અંદાજે કેટલા ફૂટનો ડાયમીટર હશે આનો ભાઈલા? હોય વધારે, હોય 4.5 ડાયમીટર. તમે જોઈ શકાય કે કેટલું મોટું થડ, એનું થડની ડાયમીટર કેટલો બધો છે આ ઝાડને. અને આ રાયણના ઝાડની ખાસિયત, એનું લાકડું એકદમ પાકું હોય અને હોમ હવનના કામમાં બહુ જ સારું ગણવામાં આવે, પવિત્ર ગણવામાં આવે. એટલે આ તમે રાયણનું ઝાડ જોઈ શકો છો. અને એક જમાનામાં, હું તમને 1972ની આસપાસની વાત કરું છું, અહીંયા લગભગ 400 થી 500 રાયણના ઝાડ હતા. અને કાળક્રમે લોકોની જરૂરિયાત મુજબ પાણી ડોચકી પણ અહીંયા રાખે છે. નમો ભગવતે વાસુદેવાય, નમો. ઓહો હો હો, ભાઈ શ્રી અંદર જોવો તો આખે આખું પોલું છે, 20 ફૂટ સુધી પોલું આ ઝાડ છે. અદભુત. ઉપર પ્રકાશ દેખાય છે, નવી લાગે એવું છે ને. આખો ચતુરાંત તું કેટલો ઉભો રહે છે? જો તું ઉભો રહે તો ભાઈ અહીંયા લોકોને ખબર પડે, માથામાં જોયું તો થોડું વાગે નહીં. આખે આખો તું ઉભો રહી શકે છે ને. હવે અહીંયા જ છે, આ ઝાડ છે, અહીંયા ઉપર સુધી પોલું છે અને છતાં પણ ઉભારી શકાય એવું છે. ખરેખર અદ્ભુત અને નવાઈની વાત હતી. આભાર.